શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર નવા થોરાડા રાજકોટ ધોરણ એક વિષય ગણિત જેમાં પ્રકરણ ચાર બાદ બાકી શીખવાનું છે પાંચ પાંચ ચકલીઓ એક ઉડી ગઈ રહી ગઈ ચાર चार चार चकलियो चणती थी, थी एक उड़ी गई रही गई त्रण 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 चकरियो चणती थी, थी एक उड़ी गई रही गई बे બે બે ચકલીઓ ચણતી ઉડી ગઈ રહી ગઈ એક ચકલી ચણતી તી એક ઉડી ગઈ એક ન રહી મિત્રો હવે આપણે મણકાઓની બાદબાકી કરીએ જુઓ અહીં મણકા આપેલ છે અને બાજુમાં તે મણકાની સંખ્યા અને તેમાંથી બાદ કરવાની સંખ્યા આપેલ છે તો ચાલો આપણે તે મણકાઓને બાદ કરીને જવાબ મેળવીએ જુઓ અહીં પાંચ મણકામાંથી ચાર મણકા બાદ કરવાના છે એટલે આપણે પાંચ મણકામાંથી એક બે ત્રણ અને ચાર મણકા ઉપર ચોકડી મારી તેને બાદ કરીએ તો એક મણકો બાકી રહ્યો માટે પાંચ ઓછા ચાર બરાબર એક થશે હવે કુલ છ મણકા છે તેમાંથી બે મણકા બાદ કરીશું તો છ માંથી બે બાદ કરતાં કેટલા મણકા બાકી રહેશે ચાર મણકા બાકી રહેશે સરસ હવે જણાવો બાળમિત્રો આ કુલ કેટલા મણકા છે તેમાંથી આપણે કુલ કેટલા મણકા બાદ કરીશું તો બાકી કેટલા મણકા રહેશે અહીં કુલ નવ મણકા છે તેમાંથી પાંચ મણકા બાદ કરીશું તો ચાર મણકા બાકી રહેશે અરે વાહ સાચો જવાબ છે નવમાંથી પાંચ મણકા બાદ કરતા ચાર બાકી રહે हवे कहो बालको 4 माथी 4 मणका બાદ કરતા કેટલા મણકા બાકી રહે 4 માથી 4 મણકા બાદ કરતા 1 પણ મણકા બાકી રહેશે નહીં સરસ 4 માથી 4 બાદ કરતા 0 મણકા બાકી રહે હવે જણાવો 8 મણકા માથી 3 મણકા બાદ કરતા કેટલા મણકા બાકી રહેશે 8 માથી 3 મણકા બાદ કરતા પાંચ મણકા બાકી રહેશે સાચો જવાબ છે આઠ માંથી ત્રણ મણકા બાદ કરતાં પાંચ મણકા બાકી રહે હવે ચાલો મિત્રો આપણે અહીં આપેલ અંકોની બાદ બાકી કરીએ અને તેના સાચા જવાબ અંક સાથે જોડીએ ઉદાહરણ તરીકે અહીં ચાર માંથી બે બાદ કરતાં બે વધે માટે ચાર ઓછા બે ને બે અંક સાથે જોડીશું એ જ પ્રમાણે બાળકો હવે સાતમાંથી બે બાદ કરીએ તો કેટલા વધશે સાતમાંથી બે બાદ કરતાં પાંચ વધે સરસ સાતમાંથી બે બાદ કરીએ તો પાંચ વધે તો આપણે સાત ઓછા બે ને પાંચ અંક સાથે જોડીશું હવે કહો નવમાંથી એક બાદ કરીએ તો કેટલા વધે નવમાંથી એક બાદ કરીએ તો આઠ વધશે ખૂબ સરસ તો આપણે નવ ઓછા એકને આઠ અંક સાથે જોડીશું ચાલો હવે કહો પાંચ માંથી એક બાદ કરતાં કેટલા વધે પાંચમાંથી એક બાદ કરતાં ચાર વધે સરસ પાંચમાંથી એક બાદ કરતાં ચાર વધે માટે આપણે પાંચ ઓછા એકને ને ચાર અંક સાથે જોડીશું હવે છ માંથી ત્રણ ને બાદ કરીએ તો કેટલા વધશે છ માંથી ત્રણ ને બાદ કરીએ તો ત્રણ વધે અરે વાહ સાચો જવાબ છે છ ઓછા ત્રણ બરાબર ત્રણ થાય એટલે છ ઓછા ત્રણ ને આપણે ત્રણ અંક સાથે જોડીશું હવે કહો સાતમાંથી એકને બાદ કરીએ તો કેટલા વધે સાત માંથી એક બાદ કરીએ તો છ વધે સરસ તો આપણે સાત ઓછા એકને છ અંક સાથે જોડીશું હવે પાંચમાંથી શૂન્ય બાદ કરતાં કેટલા વધશે પાંચમાંથી શૂન્ય બાદ કરતાં પાંચ વધે સાચો જવાબ પાંચ માંથી શૂન્ય બાદ કરતાં પાંચ વધે માટે આપણે પાંચ ઓછા શૂન્યને પાંચ અંક સાથે જોડીશું બાળમિત્રો મજા આવીને બાદબાકીના દાખલાઓ ગણવાની હા ટીચર તો ચાલો આપણે બાદબાકીના બીજા થોડા દાખલાઓ ગણીએ જુઓ ચાર માંથી બે બાદ કરીએ તો બે વધે એટલે કે ચાર ઓછા બે બરાબર બે થાય હવે પાંચમાંથી બે બાદ કરીએ તો કેટલા વધશે પાંચમાંથી બે બાદ કરતા ત્રણ વધે સરસ તો પાંચ ઓછા બે બરાબર ત્રણ લખીએ હવે કહો સાત ઓછા સાત બરાબર કેટલા થાય સાત ઓછા સાત બરાબર શૂન્ય ખૂબ સરસ તો આપણે સાત ઓછા સાત બરાબર શૂન્ય લખીશું ચાલો હવે જણાવો

હવે કહો ચાર માંથી શૂન્ય બાદ કરતા કેટલા વધશે ચાર શૂન્ય બાદ વધશે ખૂબ સરસ ચાર માંથી શૂન્ય બાદ કરતા ચાર જ વધે માટે ચાર ઓછા શૂન્ય બરાબર ચાર લખીશું હવે જણાવો છ ઓછા પાંચ બરાબર કેટલા થાય છ ઓછા પાંચ બરાબર એક થશે સરસ સાચો જવાબ છે તો આપણે છ ઓછા પાંચ બરાબર એક લખીશું